મહાદેવ હરિ ઓમ જય માતાજી. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આજે તમારે ઉઠવાનું મોડું થઈ ગયું, કારણ કે 7:45 છે ઉઠી, કારણ કે દેવાન આખી રાત કચકચ કરતો હોય એટલે મોડું ઉઠવાનું, અને આમે દેવાન શ્રી રૂહીને રજા હોય એટલે નિરાત હોય, પણ મેળું ઉઠવાનું 7:45 તો મેં રેકોર્ડ થયેલો છે, કારણ કે કોઈ દી 7:45 ઉઠવાનું ન હોય ને 7:45 ઉઠવું મને ગમે નહીં, પણ આજે નીંદર ઉડી જ નહીં, 7:45 થઈ ગયા, પણ ક્યારે કાલે એટલે જો કપડાય મશીનમાં નાખી દીધા, કીધું આજે આવી છે ધોવા નથી, એટલે ફરી ગયા છે ખાલી પાણીમાં કાઢવાના હે, હમણાં 3 પાણી કાઢી નાખશું ને એટલે બધો સાબુ નીકળી જાય, અને આજે તો અમારે દેવાંશી રૂહીની રજા હે ને તો વહેલી ઉઠી ગયું, કારણ કે ટીચર હોય લેસન ચાલુ દે દીધું છે, બિસાડ્યું કેમ ભૂવે કરવા, આજે ઉઠીને લેસન ચાલુ કરી દીધું છે, અને એવું કહેશે કે અમારે ટ્યુશનમાં અત્યારમાં જઈ આવવું છે, કારણ કે દેવાંશી રહેશે ગરબીમાં એટલે એને બપોર પછી પ્રેક્ટિસમાં જવાનું, 2 રજા હોય ને ત્યારે 2 વાગ્યાથી તે 5 વાગ્યા લગન ગરબીની પ્રેક્ટિસ કરાવે, ને આજે આ પહેલા વર્ષેથી ને જ રહેશે એટલે થોડુંક શીખતા વાર લાગે, ને રૂહીને બે હજી ઉઠીને નાસ્તા બાકી છે, લેસન મારે એ સારું કે લેસનનું કેવું ન પડે એની રીતે જ કરીએ ને કરાવવું ન પડે બેયને, તો એ ઉપાધિ ન હોય લેસનનું. જો આજે હે ગણેશ ચોથ, એટલે ગણેશ ચોથની બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આપડે વરિયારી વાવવાનું આ જગ્યાએ નક્કી કર્યું છે, કારણ કે અત્યારે તો આખા ખેતર માં વાવેતર છે એટલે ક્યાં વાવી એ પેલા પ્રશ્ન હોય, કેમ કારણ કે જગ્યા બધી રોકાઈ ગઈ, બધી પેક છે, માનવી નીકળે ને ત્યારે જગ્યા થાય, ત્યાં લગન જગ્યા થાય ને, અહીંયા આપણે રીંગણી છે જૂની પાસે અહીં જગ્યા છે તો અહીંયા કઈ કરી દે, મોડે લગી પાવી હોય તો અહીંયા આ પીતા રાખે, રીંગણી આપણે પાવી જ હોય એટલે સારું છે, અહીં એટલી જગ્યા છે એટલી, આમ આપણે એવું પ્લાન નતો પણ ભૂલ થી રહી ગઈ, પણ ભગવાન કરે એ સારું કરે, એટલે આપણે અહીંયા વાવી દઈએ વરિયારી, ને રોપે આપણે અહીંયા જ કર્યો હતો, પણ અત્યારે આ રોપ નથી ઉપાડવો, હજી થોડુંક મેં આગળ મરચી પાસે ટમેટી ની આયરમાં જગ્યા હતી ને મેં ત્યાં થોડીક વરિયારી રાખી દીધું, આનાથી સરસ ને આ રોપ થયો છે, તમે આ અહીંયા તૈયાર કરો ત્યાં હું રોપ ઉપાડી આવું, એ રોપ ઉપાડ લેતા હું આ હે ને જરી જરી ખાડા કરી, આપણે અહીંયા ટમેટી ની આયર છે ને અહીંયા મેં થોડીક ક્યારે જગ્યા હતી ટમેટી નાની નાની હતી એટલે મેં એ રોપ કરી નાખ્યો, પણ આ રોપ તો જો મસ્તી નો થઈ ગયો છે, એટલે પેલા આપણે આ રોપ રોપી દઈ, કારણ કે અહીંયા પછી આ ટમેટી મોટી થઈ જાય ને એટલે અહીંયા પ્રશ્ન ઉભો પછી થાય નડે, ને ઓલો રોપ તો એમનામ છે એ પછી ક્યાંક વાવી દેહું, આ અત્યારે ભેજવાળું વાતાવરણ છે ને એટલે કીધું વાવી દઈ, સુગંધ અત્યારથી આવ્યો આમાં વરિયારીની, એટલો તો લગભગ માન જો હે ત્યાં ડાબેમાં કઈ ના કરતે કા શોપિંગ, તો એમ છે કે વરિયારી છે, અને આરોપમાં અને આરોપમાં જો કેટલો ફરક છે એનું કારણ શું છે ખબર છે, ખાતર ને બધું પડતું હોય, ત્યાં બધું મળતું હોય ને અહીંયા કઈ આપણે નાખ્યું નથી એટલે હારો રોપ એ જ રોપાય ને, રોપ અસલ થઈ ગયો અને હવે છોપવાનું ટાણું છે, હા તમે નાખતા જાઓ હું છોપી દઉં, કામ હતું ખાલી 1/2 કલાકનું પણ પર્યાન જાતું હતું, પર્યાન ક્યાં છોપશું ક્યાં છોપશું એવું પર્યાનમાં ટાઈમ જતો હતો, અને અત્યારે તો સલા વાતાવરણ ઠંડુ છે ને એટલે સીધો લાગી જાય કેમ, હો એમાં કઈ ના ઘટે છોટી જ દે, અને ઠંડુ વાતાવરણ હોય તો છોટે ન લંઘાઈ દી, એટલે જ એટલે જ મેં કીધું છે ને, પછી આ 2-3 દિવસ વરસાદ જેવું વાતાવરણ છે ને આપણે મરસી એમ જ છોપી, હા પેલા રોપ નાખી દે, જો આપણે અહીંયા છે ને રોપ બતાવ્યું
ઓમે પીળું રહેવાનું ન કરે અહીં જો ઓમે રોપ બધે ઉપડી ગયો તો કે બીજી એર ક્યાં કરી તો કે ન્યા નાની બીજી એર ખન નાખ રોપ બધે ઉપડી ગયો હે હા એટલે વાવી દે હવે કીધું આર આમ એક બે ત્રણ છોડવા હોય ને તો તગારું એક વરિયાળી છે વરિયાળી બહુ ઉતરે આ તો આપણે વધી જાય વરિયાળી હા ઉનાળામાં ગમે એમ શરબત પીવો ને તો ખૂટશે ને હે આટલી વરિયાળી ક્યાં જાય આ ખૂટે મરસીની પસાટ હે ને પડી જ છે આટલી જગ્યા પડી છે આપણી પાસે રોપે છે એટલે બધી એર માં હે ને એક એક છોડવો સોંપી દેવો એટલે અખતરો થઈ જાય કે થાય તો ભલે ન થાય તો ભલે કારણ કે અમે ઉપયોગ તો કઈ કરવા નથી જમીન આટલી બધી જમીન પડી જ છે એટલે એક એક છોડવો સોંપી દે તો એટલા છોડવા હે આપણે 120 છોડવા થી વધારે છે એટલા પહોરવા થઈ જાય અને આપણે જો અત્યારે આ ટમેટી ની આર વાવી છે તો એક સાઈડ ટમેટી આ બાજુ કા બાજુ નમી જાય ટમેટાના વજન ને હિસાબે નમી જાય એટલે આપણે અત્યારે જો આ વારો બાંધી દઈ આ કામ બોલ્યું કોડી દીધી છે કેટલી થાંભલિયું ખોડી છે 8-9 થાંભલિયું ખોડી દીધી છે હાયર તો અડધી જ છે ટમેટીની એટલે આપણે બે બંધ બાંધી દઈ ને વારાના અત્યારે તો એની માથે આમ ટેકણે રહી જાય તો ટમેટા અધેર લટકે ને તો બગડવાની બીક ના રહી બગડે નહીં ને બગડી જ જાય અત્યારે તમે વરસાદ થાય એટલે હવે ટમેટું બગડી જ જાય હા અને ઉતરવા ટાણે પ્રશ્ન નો રે હારું અને દેખાય હા અને આપણે ખેતી કરતા હોય ને એને વરસાદ નો ચાલુ હોય ને એટલે કઈ કામ ન હોય એટલે કઈ કામે ગોતવું પડે આવું કામ હોય જ ખેડૂત ને તો કામ કરવું નથી આપણે બાકી તો કામ તો ખૂટે જ નહીં સેવટે સેઢાઈ નીંદી હકી હા ચાલુ વરસાદે કામ તો થાય જ હવે એવું કોઈને આપણે કરવું નથી આપણે તો બધે હવે બેઠા ત્યાર માથે જોઈ બધી હા આ અસલ ઇસ્ત્રી વાળા કપડા પહેરીને વાડી આવું એ કેમ બગાડવા ગમે કે તો એ તો વરસાદ હોય તો એવા જ પહેરવાનું હોય ને આપણે બીજો અટર કઈ કામ તો નથી હા આવા કામ માં તો કઈ બગડે નહીં બહુ કપડા માત બગડે જ આર્યા હાથ બગડે ઈ આસી હાથ તો હમણાં ધોઈ જા એટલે આ વારો ખેંચી ને થાંભલીએ થાંભલીએ આટી મારી દે હજી આ પેલો વારો હજી બીજો વારો બાંધશો કેમ બે આટી મારી દે હું ને એમ બે વારાની એટલે હે ને આમ પૈડી રે વૈસો વૈસ વાંધો ના આવે આ મેઠે અત્યારે તો વેલી આમ તો બાંધવાની જરૂર હતી પણ વેલો વરસાદ હોત તો વેલી બંધાઈ જાય વરસાદ મોડો આવ્યો ને એટલે થોડુંક મોડું થઈ ગયું વેલું કઈ બાંધ્યું નહીં હવે બાંધી દે તો એક રાઉન્ડ વારાનો લાગી ગયો છે ને હવે બીજો આવી રીતના જ ટમેટી ટમેટી એમ હે ને એક બાજુ અત્યારે બાંધવાનો વેલો હતો પણ મોડું થઈ ગયું છે એટલે વાંધો નહીં તોય થઈ જાય હજી કઈ આમાં ભાંગે એમ તો નથી ડાયરું હા એમ એટલે રાખી દઈ તાણી જાઓ પછી આટી માર ઉભી 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 ખેસી હવે મે બસ માર દે બસ આવી રીતે હું આમ ઉભી થઈ જઈને ટમેટી હજી એક માર બીજો હો ના ના કઈ તો પગોળા લાગી જાય ને જે આટી એમ તો આનો વજન હોય એટલે એમ તો નમવાનું જ છે પણ આવી રીતે અધર થઈ જઈ ને એટલે વાંધો ના આવે પછી હું એની પછી તો આમ આમ ઊંચી જ વધે આમ ભાગે અને પછી આમ જઈ તોય વાંધો નહીં કારણ કે ટમેટા તો ટીંગાઈ ને એટલે વાંધો ના આવે પછી હું અહીં થાંભલી બીજો પાછી સાઈડમાં માંડવી હે ને એટલે વધુ ઓલું દેખાય ડૂચો માનવી ની સાબે ડૂસો દેખાય નકર તો કઈ વાંધો ના આવે મુરિયા મૂકી દે સાઈડ માં જો પાસી નમી ગયું હોય ને મુરિયા મો મૂકે લાગી જાય એટલે હજી વાંધો નથી વાહ વાહ હવે આ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કીધું હજી તો ઝરમર ઝરમર આવે હે ને તો આપણે ઘરે પહોંચી જાય કેમ હા આમ બહુ ઘાટું દેખે ચાલો વરસાદ પહોંચે ને તો આપણે ઘરે પહોંચી જાય દેવાંશભાઈ ઉઠી ગયા અને ઉઠીને એને પીવો છે સંતરાનો રસ અને આજે એમાં તો લાઈટનો કાપ છે સવારની 8 વાગ્યાની વેગી છે એ ભાઈ એમને ન ખવાય
સંતરા દેખે ને એટલે ભાઈ ખુદ ને રોકી ન હોકે એટલે એમ કે જલ્દી બનાવી દે એમ કેમ રસ જલ્દી કાઢી દે એમ કે ને કેમ જીભડી નીકળી જાય એટલે મમ જો કેમાં પીવો રસ તેમાં પીવો દેવાંસ રસ તેમાં પીવો મન કે તો દેવાંસ 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 કેમ બોલ એ નો ખાવાનું એ સફરજન થોડું છે એ દેવાંસ વન કે તો આપણે વન કહી તો એસી તો થ્રી કહી દે ટુ તો વેસ માંથી ખાઈ જ જાય જો થ્રી થ્રી બોલતો થ્રી બોલતો હજી તો વાર છે આપણે એ માથા કુછ માં નથી પડવું ભણવાની કારણ કે હજી તો 1.5 વર્ષ પૂરું થાય છે આ 30 તારીખે એમાં દેવાંશ ને પછી તો આખી જિંદગી ભણવાનું જ નહીં જાય દેવાંશ હન બોલતો હન કે હજી નથી કઈ લાભ કર્યું ભણવાની કા વરસાદ થઈ ગયો ચાલુ અને અત્યારે તો વરસાદ હારમ હારો ચાલુ થઈ ગયો છે બાકી એવું લાગે છે કે નદી આવી જાય તરવડાય પતે છે આમ તો વરે રાખે તો અમારું પતરા રહ્યા ને એટલે એટલો ભયંકર